नमस्कार मित्रों, केम छो? मजा में? मारु नाम गोस्वामी मनदीप, स्वागत है तमारू अपनी चैनल में। मित्रों, धोरण 10 विषय विज्ञान अने टेक्नोलॉजी अने पार्ट 4 कार्बन अने तेना संयोजनों। मित्रों, घणा लांबा समय थी आपणे आ पार्ट 4 नो डिटेल में अभ्यास करी रह्या छीए। लास्ट टाइम आपणे छे आल्केन, आल्किन अने आल्काइन श्रेणीनी डिटेल में छे वात करी हती। आजे आपणे छे आ पार्ट 4 अंतर्गत एक नवा मुद्दानी डिटेल में छे समझूती मेळवाना छीए। आ मुद्दो छे कार्बनना प्रथम 6 संतृप्त संयोजनोना नाम, सूत्र अने बंधारण। तो मित्रों, आजे आपणे खूब ज ऊंडाणपूर्वक आ मुद्दानो छे अभ्यास करवाना छीए। तो खास मित्रों, एंड सुधी जोड़ायेला रहेजो। चालो मित्रों, समय बगाड़िया वगर शुरुआत करिए। मित्रों, पहला आपणे छे प्रश्न ने ध्यान थी वाँचीए एटले आपणने वधारे ख्याल आवशे। प्रश्न में एवं कीधुं छे कि कार्बनना प्रथम 6 संतृप्त संयोजनना नाम, सूत्र अने बंधारण। तो मित्रों, आपणे छे लास्ट लेक्चर में छे संतृप्त संयोजनों अने असंतृप्त संयोजनों तेमज आल्केन, आल्किन अने आल्काइन श्रेणीनी डिटेल में बात करी हती, जेमां आपणे संतृप्त अने असंतृप्त संयोजनों जे कॉन्सेप्ट क्लियर कर्यो हतो तेने हूँ फरीथी एकवार तमने कही दो। संतृप्त संयोजनों एटले तो के कार्बन कार्बन वच्चे त्यां सिंगल बॉन्ड होय, एक ज बॉन्ड होय, एने संतृप्त संयोजनों कहेवाय। असंतृप्त संयोजनों एटले त्यां कार्बन कार्बन वच्चे कां तो डबल बॉन्ड होय, कां तो ट्रिपल बॉन्ड होय, एटले कां तो द्विबंध होय ने कां तो त्रिबंध होय। एटले अहींया जे वात करी छे मित्रों, तमे खास जुओ, अहींया छे संतृप्त संयोजननी वात करी छे। संतृप्त संयोजन એટલે ત્યાં કેટલા બોન્ડ હોય? તો કે ત્યાં માત્ર એક જ બંધ હોય, બરોબર? એક જ બંધ હોય એનો મતલબ આ શ્રેણી કઈ થાય? તો કે આલ્કેન શ્રેણી થાય। મિત્રો, ખાસ છે એ તમે આ સમજજો, કારણ કે આ પ્રશ્ન છે ને થોડો ફેરવીને પૂછેલો છે। કારણ કે પ્રશ્નમાં એમ કીધું કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનો। હવે પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનો કેને કહેવાય પહેલાં એ તો આપણને ખ્યાલ હોવો જોઈએ ને। તો સંતૃપ્ત સંયોજનો ઉપરથી પહેલાં આપણે થોડુંક ડિટેલમાં જવું પડે કે ભાઈ સંતૃપ્ત સંયોજનો એટલે તો કે કાર્બન કાર્બન વચ્ચે એક બોન્ડ હોય અને કાર્બન કાર્બન વચ્ચે એક બોન્ડ એક બંધ હોય એને આલ્કેન શ્રેણી કહેવાય। એટલે કે અહીંયા તમને આલ્કેન શ્રેણીના પ્રથમ 6 સભ્યોના નામ, સૂત્ર અને બંધારણ પૂછેલા છે। જો અહીંયા તમને અસંતૃપ્ત સંયોજનો કીધા હોત તો અહીંયા દ્વિબંધ અને ત્રિબંધ આવત, તો અહીંયા આલ્કેનની બદલે આલ્કિન અને આલ્કાઇન ના તમારે પ્રથમ 6 સભ્યોના નામ, સૂત્ર અને બંધારણ આપવાના થાત, બરાબર? એટલે અહીંયા તમને સંતૃપ્ત સંયોજનો કીધા છે એટલે આલ્કેન શ્રેણીના 6 સભ્યો આપણે અહીંયા દર્શાવવાના રહેશે। ખ્યાલ આવી ગયો? એટલે હવે અહીંયા આપણે આગળ વધીએ। અહીંયા આપણે કાર્બનની સંખ્યા લેશું, અહીંયા નામ, અહીંયા સૂત્ર અને બંધારણ। મિત્રો, હું તમને કહેતો જાઉં, એને તમે ફોલો કરો એટલે બહુ ઇઝીલી તમે આ છે આખો કોન્સેપ્ટ છે એ સમજી શકશો। સૌપ્રથમ કાર્બનની સંખ્યા 1 હોય ત્યારના બંધારણની વાત કરીએ તો બંધારણમાં આપણે કેટલા કાર્બન મૂકશું? 1 કાર્બન। તો કાર્બનની સંયોજકતા કેટલી થાય? તો અગાઉના લેક્ચરમાં આપણે છે ડિટેલમાં વાત કરી ગયા છીએ કાર્બનની ચતુસંયોજકતા, આવો એક ટોપિક આપણે લીધો હતો જેની અંદર કાર્બનની છે સંયોજકતા, એનો પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના બધી વસ્તુ જોઈ હતી। તો અહીંયા ફરીથી વાત કરી દઉં કે કાર્બનની સંયોજકતા કેટલી થશે? 4 થશે। તો કાર્બનની સંયોજકતા 4 હોય એટલે મેક્સિમમે કેટલા બોન્ડ બનાવી શકે? 4 બોન્ડ બનાવી શકે। એટલે કાર્બનના આપણે આવી રીતે 4 બંધ દર્શાવશું। હવે જે જે એનો છેડો ખાલી છે ત્યાં આપણે શું મૂકશું? હાઇડ્રોજન મૂકી દઈશું, એટલે આ હાઇડ્રોકાર્બન સંયોજન થઈ ગયું। તો જ્યારે 1 કાર્બન હોય ત્યારનું આ બંધારણ તૈયાર થઈ ગયું, બરાબર? હવે બાકી શું રહ્યું? નામ અને સૂત્ર। તો હવે આપણે એની વાત કરીએ તો સૂત્ર છે એ તમે ડાયરેક્ટ લખી શકો, કાર્બન કેટલા? 1, હાઇડ્રોજન કેટલા? 4। આ 1 છે એ જનરલી આપણે નથી દર્શાવતા એટલે આને આપણે લખી શકાય CH4, બરાબર? બીજી વાત કરીએ કે અહીંયા આપણે આલ્કેન શ્રેણી છે, તો આલ્કેન શ્રેણીનું એક સામાન્ય સૂત્ર હતું જ્યારે આપણે અગાઉના લેક્ચરમાં આલ્કેન, આલ્કિન અને આલ્કાઇનની વાત કરી હતી, બરાબર? ત્યારે મેં તમને એક ટ્રીક આપી હતી કે આલ્કિનનું તમારે યાદ રાખવાનું, તો આલ્કેન અને આલ્કાઇન એની મેળે તમને આવડી જાય। ત્યારે છે મેં તમને કીધું હતું કે આલ્કિન શ્રેણીનું સૂત્ર થાય CnH2n, બરાબર? તો આગળ આવો તો આલ્કેનનું સૂત્ર મળે CnH2n+2, એમાં બે ઉમેર દેવાના લાસ્ટમાં, અને અહીંથી પહેલી બાજુ જાવ એટલે આલ્કાઇનનું સૂત્ર મળે CnH2n-2, એમાં બે બાદ કરી દેવાના, બરાબર? આવી વાત આપણે થઈ હતી, બરાબર? અહીંયા છે આપણે કેના સૂત્રનું કામ છે? તો કે અહીંયા આપણે આલ્કેનના સૂત્રનું કામ છે, એટલે કે અહીંયા હતું એ પહેલાં સૂત્રનું કામ છે। તો આલ્કેનનું સામાન્ય સૂત્ર શું હતું? CnH2n+2। તો અહીંયા છે જે એન તમને જોવા મળે છે, એન એટલે શું? તો કે નંબર ઓફ કાર્બન। તો આ છે
सामान्य सूत्र है एम एनना प्लेस पर आप कार्बन की संख्या मूकवा तो अँ कार्बन की संख्या के लिए तो कार्बन की संख्या एक है तो एनना प्लेस पर हूँ एक मूकीश एच एमनम टू एमनम एनना प्लेस पर फरी एक प्लस टू बराबर ज्या एन है मैं शूँ मूकी दीद एक मूकी दीद कारण के कार्बन की संख्या एक है तो हमें शू सी वन अँ बेकू बे प्लस बे एमनम शू सी वन बेने बे चार एच फोर एक नहीं लगता अपने एट्ले सी एच फोर तो आ तब सामान्य सूत्र उपयोग कर सको बराबर हमें बात करिए नामकरण तो आम शू आप सकता है तो मित्रों मैं तमने पहला बात करी थी अगौ जयरे शीखव तरह पर कीधु तू कि आ वस्तु मोस्ट एमपी है कि ज्या तमने मैं कार्बन नाम ने आधार नामकरण करता शीखव बराबर के कार्बन की संख्या सॉरी कार्बन की संख्या ने आधार नामकरण करता मैं तमने शीखव कि एक कार्बन हो तो मीथ बे कार्बन हो तो ईथ त्रण कार्बन हो तो प्रोप चार हो तो ब्यूट बराबर तो अँ के कार्बन है एक कार्बन है अँ ते जो के कार्बन है एक कार्बन है बराबर अँ जो एक कार्बन है एटले एना नामनी बात करिए तो नाम में शू आवशे एक कार्बन एट्ले मीथ एक कार्बन एट्ले मीथ श्रेणी कई है तो कि आल्केन श्रेणी है तो आल्केन श्रेणी जयरे अपने शीखा था तरह याद करो एन प्रत्यय शू आए एन प्रत्यय आए आल्केन श्रेणी प्रत्यय एन कार्बन के एक एट्ले मीथ एन प्रत्यय शू आवशे तो कि आल्केन श्रेणी प्रत्यय आवशे एन एट्ले नाम शू थशे मिथेन तो मित्रों याद खास करीने हवे याद राखी लेजो कि जयरे सी एच फोर होय एक कार्बन होय आल्केन श्रेणी सभ्य होय त्यारे शू एनु नाम थशे मिथेन ख्याल आवी गयो आ आखी आखी बात थई पहला सभ्यनी बराबर हवे आपणे बीजा सभ्यनी बात करिए हवे बात करिए कार्बन की संख्या बे होय त्यारना बंधारणनी तो अहींया छे आपणे बे कार्बन दर्शावशुं बे कार्बन वच्चे आपणे सिंगल बॉन्ड दर्शावशुं एक बंध दर्शावशुं कारण के अहींया श्रेणी कई छे आल्केन श्रेणी आल्केन श्रेणी में हमेशा एक बंध होय मित्रों अँ एक वस्तु खास ध्यान रखू है कि आ बंध है आ कार्बन ने लागू पड़ से आ कार्बन ने लागू पड़ से कारण के बने कार्बन वच्चे जे आ बॉन्ड है बने पार्टनरशिप बनावेलो है भागीदारी थी बनावेलो है एट आ वस्तु से मगज में रखो हम आप बात करिए कार्बन की संयोजकता तो कार्बन की संयोजकता है के हो तो चार हो के बॉन्ड बना सके एट चार बंध बना सके तो अँ आ कार्बन है य एक बंध तो बनालो है ऑलरेडी तो एने के बंध बना हमें बाकी रहे त्रण तो टोटल चार एक बनालो है आ बीजो आ तीजो ने आ चौथ एवज रीते आ कार्बन है एने पर एनी संयोजकता चार अनेपण चार बंध बना सके तो एने पर एक बनालो है तो हमें एने पर के घटे त्रण घटे तो एना पर चार थी गया तो आ कार्बनना चार अने आ कार्बनना पण चार बराबर हमें जे बाकी भाग खाली रही है बॉन्डनी सामेनी बाजू न्या बधे आवशे हाइड्रोजन तो ने आपणे हाइड्रोजन मूकी दईए तो आ थी गयु आपणुं हाइड्रोकार्बन संयोजन बराबर तो अहींया बे कार्बनवाळुं आखू जे स्ट्रक्चर छे बंधारण छे ए आपणे अहींया ड्रॉ करी लीधुं छे हवे आपणे एना सूत्रनी वात करीए पहेला आपणे सूत्र छे एनी गणतरीथी करीए तो कार्बन केटला छे तो के बे कार्बन बे हाइड्रोजन केटला छे तो के एक बे त्रण चार पांच ने छ तो छ हाइड्रोजन सूत्र शुं थयुं सी टू एच सिक्स હવે એના સામાન્ય સૂત્ર ઉપરથી આપણે જઈએ તો સામાન્ય સૂત્ર હતું સી એન એચ ટુ એન પ્લસ ટુ હવે આના આધારે જો આપણે વાત કરીએ તો એનના પ્લેસ ઉપર આપણે શું મૂકશું એનના પ્લેસ ઉપર આપણે મૂકશું કાર્બનની સંખ્યા તો એનના પ્લેસ ઉપર કાર્બનની સંખ્યા બે છે તો મૂકી દઈએ તો અહીંયા છે એનના પ્લેસ ઉપર બે મૂક્યા અહીંયા એનના પ્લેસ ઉપર બે મૂક્યા કારણ કે કાર્બનની સંખ્યા બે છે તો અહીંયા હવે તમે જો બે દુ ચાર થઈ ગયું સી ટુ ચારને બે છ સી ટુ એચ સિક્સ તો આના બંધારણીય સૂત્ર ઉપરથી પણ આપણે સૂત્ર મેળવ્યું બે સેમ જ છે તમે આ રીતે પણ ગણીને પણ કરી શકો અને આવી રીતે કેલ્ક્યુલેશન કરીને સામાન્ય સૂત્રથી પણ કરી શકો આ છે એ તમને લાગે વધારે ઇઝી પડે પણ મિત્રો આ રીત પણ આપણા માટે એટલી જ ઉપયોગી છે કારણ કે જ્યારે અહીંયા દસ કાર્બન આપેલા હશે ત્યારે હાઇડ્રોજન એના ઘણા બધા થશે બરાબર ત્યારે છે એ આપણે ડાયરેક્ટ ગણવામાં છે એ ઘણી બધી વાર લાગશે ત્યારે છે એ આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ફટાફટ મેળવી શકશું ખ્યાલ આવ્યો તમને એટલા માટે આ સૂત્ર પણ ઉપયોગી છે બીજી એક રીત પણ હું તમને અહીંયા સાથે સાથે જણાવી દઉં મિત્રો એ રીત એવી છે કે આગળ જતા છે એ તમને ખૂબ કામ લાગશે જ્યારે આગળ જતા તમારે ક્રિયાશીલ સમૂહની વાત આવશે ત્યારે મોટાભાગે પછી આ જ રીતનો તમારે ઉપયોગ કરવો પડશે એમાં તમારે શું કરવાનું છે
तो कि कार्बन ने पकड़ी अने एनी आजूबाजूना हाइड्रोजन तमारे लेवाना छे। तो आ कार्बन ने आजूबाजू हाइड्रोजन आ त्रण कहेवाय। आ बॉन्ड जे वच्चेनो होय ने एनी आ बाजूनो भाग लेवानो अने आ बॉन्ड वच्चेनो होय एनी ओली बाजूनो भाग लेवानो। बॉन्ड छे एम नाम રહેશે। तो आ कार्बन एनी आजूबाजू त्रण हाइड्रोजन एटले CH3 थाय, बराबर। वच्चेनो बॉन्ड छे एम नाम રહેશે। અને આ કાર્બન હવે જોઈએ તો આ કાર્બનની આજુબાજુનો ભાગ આ છે તો એ CH3 થઈ ગયું CH3 બોન્ડ એમ નામ CH3, ખ્યાલ આવી ગયો। આ રીત છે તમને આગળ જતા ક્રિયાશીલ સમૂહ આવશે ત્યારે ખાસ ઉપયોગી બનશે, તો આ પણ મગજમાં રાખજો। હવે આપણે વાત કરીએ ને નામકરણની, તો નામકરણમાં મેં અગાઉ વાત કરી હતી તમને, જે 10 એ 10 આપણે છે એ નામ છે એ કાર્બનની સંખ્યાના આધારે જોયા હતા। તો કાર્બનની સંખ્યાના આધારે અહીં પહેલાં વાત કરીએ તો કાર્બનની સંખ્યા કેટલી? 2। તો એમાં શું આવે? એક કાર્બન હોય તો મિથ, બે કાર્બન હોય તો કે તો ઇથ, બરાબર। શ્રેણી કઈ છે? આલ્કેન શ્રેણી। તો આલ્કેન શ્રેણી છે એનો પ્રત્યય કયો આવે? તો કે એન, બરાબર। બેને ભેગા કરી દો તો શું થઈ જાય? ઇથેન। તો જ્યારે બે કાર્બન હોય, બરાબર, અહીંયા જોયું ને તમે બે કાર્બન હોય ત્યારનો જે સભ્ય હોય એને ઇથ કહેવાય, અને શ્રેણી કઈ છે? આલ્કેન એટલે એન, તો ઇથેન, બરાબર। આ એનું નામકરણ થઈ ગયું, ખ્યાલ આવ્યો। હવે આપણે વાત કરીએ ત્રણ કાર્બનવાળા સ્ટ્રક્ચરની, તો કાર્બનની સંખ્યા 3 હોય ત્યારની વાત કરીએ। 3 કાર્બન માટેનું બંધારણ જોઈએ, તો આપણે 3 કાર્બન મૂકી દીધા। ફરીથી મિત્રો અહીં જણાવી દઉં કે આ બોન્ડ છે એ આ બંનેને લાગુ પડશે, આ બોન્ડ છે એ આ બંનેને લાગુ પડશે, બરાબર। એટલે આ બે કાર્બને પાર્ટનરશિપ કહી રહી છે અને આ બે કાર્બને પણ પાર્ટનરશિપ કહી રહી છે। હવે કાર્બનની સંયોજકતા કેટલી? તો કાર્બનની સંયોજકતા 4। કાર્બન છે એ કેટલા બોન્ડ બનાવી શકે? તો કે દરેક કાર્બન 4 બંધ બનાવી શકે। તો આ કાર્બન છે એણે એક બંધ બનાવેલ છે, કેટલા ઘટે? તો કે 4 બનાવવામાં 3 બંધ ઘટે, તો આ 3 એણે બનાવી નાખ્યા। હવે મિત્રો ખાસ જોજો, આ જે વચ્ચેનો કાર્બન છે એ પણ છે એ 4 બંધ બનાવી શકે, પણ એણે છે એ આ કાર્બને 1 અને 2 તો બનાવેલા છે, તો આ 2 ઘટે થઈ ગયા 4, 1 2 3 4। એવી રીતે આ કાર્બનને એ કાર્બન 1 બનાવેલ છે, તો 2 3 4, રેડી। જ્યાં જ્યાં ખાલી ભાગ દેખાય છે બોન્ડની સામેની બાજુ બધે હાઇડ્રોજન આપણે રિપ્લેસ કરી દઈએ છીએ, થઈ ગયું। તો આ જે 3 કાર્બનવાળું આખે આખું સ્ટ્રક્ચર તૈયાર છે, બરાબર। હવે છે આપણે સૂત્રની વાત કરીએ, તો સૂત્ર પહેલાં ગણીને કરીએ। 1 2 3 કાર્બન એટલે C3 હાઇડ્રોજન, 1 2 3 4 5 6 7 ને 8 H8 C3H8 આનું સૂત્ર થયું, પણ ગણીને કર્યું। હવે આપણે છે આને સામાન્ય સૂત્રના આધારે જોવા જઈએ તો CnH2n+2 એનના પ્લેસ ઉપર શું મૂકશું? કાર્બનની સંખ્યા, તો એનના પ્લેસ ઉપર 3 મૂકી દેશું, તો આ મૂકી દીધી આપણે કાર્બનની સંખ્યા। તો હવે તમે જો C3 3 2 6 + 2 C3 6 ને 2 8 થઈ ગયું। તો સીધે સીધું આ સામાન્ય સૂત્રો ઉપરથી તમને મળશે। તો આ બે રીતે આપણે જોઈ લીધું। હવે મેં તમને વાત કરી હતી કે એક સ્પેશિયલ રીત છે જે તમને આગળ જતા છે એ ક્રિયાશીલ સમૂહ આવશે ત્યારે કામ લાગશે। એના માટે શું કરવાનું? કે આ બોન્ડ હોય એની આ બાજુનું પહેલાં જોવાનું, એક એક કાર્બનને જોતું જવાનું। તો આ કાર્બન CH3, હવે આ કાર્બન એવો છે કે જેની આ બાજુ પણ એક બોન્ડ છે અને આ બાજુ પણ એક બોન્ડ છે, તો એમાં ખાલી વચ્ચેનું આપણે જોશું, બરાબર। તો એમાં છે એ શું જોશું? કાર્બનને પકડીને જોઉં તમે તો CH2, આ બોન્ડ એમ નામ વચ્ચેનો CH2, બરાબર। હવે આ બોન્ડ એમ નામ કાર્બનને પકડીને જોઉં CH3 થઈ ગયું। મિત્રો આ જે રીત છે એ આ જ તમને મળશે, પણ આનું ખાલી સ્વરૂપ ચેન્જ થાય છે, બરાબર। તો અહીંયા કાર્બન તમે જો 1 2 3 કાર્બન, હાઇડ્રોજન 8, તો 3 ને 2 5 ને 3 8 થઈ ગયું C3H8, બરાબર। બંને એક જ છે, પણ આગળ જતા આ છે એ વધારે છે એ તમને યુઝફુલ થશે, બરાબર। તો હવે વાત કરીએ નામની, તો નામમાં છે એ કાર્બનની સંખ્યા 3 એટલે મિથ ઇથ પ્રોપ। શ્રેણી કઈ છે? આલ્કેન શ્રેણી, એટલે આમાં પ્રત્યય કયો લાગશે? એન પ્રત્યય લાગશે આલ્કેન શ્રેણીનો, છોડી દો બંનેને, નામ થઈ ગયું પ્રોપેન, બરાબર। તો અહીંયા જ્યારે 3 કાર્બન હોય ત્યારે જે આલ્કેન શ્રેણીનો સભ્ય થશે એનું નામ થશે પ્રોપેન। હવે વાત કરીએ 4 કાર્બનવાળા સભ્યની,
तो कार्बन की संख्या जयरे चार हो त्यार आप बात करिए तो त्यारना बंधारण में आप के कार्बन मूकसूँ चार कार्बन मूकसूँ फरी वच्चे सींगल बॉन्ड है आ बे कार्बने पार्टनरशिप करी हे बे कार्बने करी हे ने आ बे कार्बने करी से मित्रों खास तमने एक बात जणावी दो आ वस्तु है ये गोखवानी नहीं खाली हूँ तमने कवि पेटर्न ने तमे फॉलो करता जाओ बराबर एटले बहु इजीली छे तमे आनु बंधारण सूत्र नाम बधुं छे तमे इजीली छे याद राखी सकशो बराबर एटले खास एक वस्तु मगज में राखजो आ वस्तु गोखता नहीं खाली समझो बहु इजी छे आवड़ी जशे तो अहींया छे शुं करवानुं जेटला कार्बन की संख्या होय कार्बन आपणे मूकी दीधा वच्चे छे एक एक बंध मूकी दीधो बराबर हवे कार्बन की संयोजकता चार एटले चार बंध बनावी शके चार बंध बनावे में आ कार्बन की बात करिए एक बनावेलो छे त्रण घटे दर्शाई दीदा आ कार्बन तो क्या बे बनावेला है एक ने बे तो बे घटे दर्शाई दीदा आ कार्बने बे बनावेल है बे घटे दर्शाई दीदा आ कार्बन तो कि एप चार बनावे एक एक अँ बनालो तो बीजो तीजो ने चौथो मित्रों जी ले बधा कार्बन चार चार बॉन्ड थी गया से आ कार्बन एक बे तन चार आ कार्बन एक बे तन चार आ कार्बन एक बे तरण चार आ कार्बन एक बे त्रण चार बराबर बधाए चार बंध बनावी लीधा बधे ज हूँ मूकी देसू हाइड्रोजन चार थी गयू आ थी गयू चार कार्बन वालू तमारो बंधारण हवे शू करशू तो हवे बात करिए सूत्र ने सूत्र में कार्बन गणी लियो चार हाइड्रोजन गणी लियो एक बे तीन चार चार ने चार आठ आठ ने बे दस सी फोर एच टेन आज है यू सूत्र थी गयु आ गणतरी करूँ पर गणतरी आग जाता जयरे कार्बन की संख्या बढ़े तरह से तमने गणतरी करी में थोड़ो से वधारे तमारो समय जाशे एटले त्यारे से तमारे आ सूत्र उपयोग करवो पड़े जालकेन श्रेणी सामान्य सूत्र है सी एन एच टू एन प्लस टू एन प्लेस पर आप शूँ मूकसूँ कार्बन की संख्या मूकसूँ कार्बन की संख्या के लिए चार मूकी दई है तो एन प्लेस पर आ गई कार्बन की संख्या चार શું કરશું સી ફોર કેલ્ક્યુલેશન કરીએ ચાર દુ આઠ આઠ પ્લસ બે એટલે આઠ પ્લસ બે કેટલા થશે દસ થઈ ગયું બે સૂત્ર સેમ તો આ વાત થઈ સામાન્ય સૂત્ર ઉપરથી હવે મેં તમને વાત કરી હતી કે આગળ જતા એક સ્પેશિયલ રીત તમારા માટે કામ આવશે એમાં શું કરશું એક એક કાર્બનને પકડી અને એનું છે એ ગ્રુપ બનાવવાનું તો એક કાર્બન એનું ગ્રુપ થઈ ગયું આ સી એચ થ્રી બોન્ડ છે એની આ બાજુનું લેવાનું બોન્ડની વચ્ચેનું લેવાનું અને બોન્ડની છેલ્લેનું લેવાનું તો આ બોન્ડ છે એ એમનામ આપણે લખશું હવે આ બોન્ડ આ જે કાર્બનને પકડશું બીજા કાર્બનને ત્યારે એની બે બાજુ બોન્ડ છે બરાબર તો અહીંયા છે એ વચ્ચેનું લઈએ સી એચ ટુ આ બોન્ડ એમનામ આ કાર્બનને પકડો તો આ થયું સી એચ ટુ આ બોન્ડ એમનામ આ કાર્બનને પકડો તો શું થઈ ગયું સી એચ થ્રી થઈ ગયું આ વસ્તુ એક થશે કાર્બન ગણો એક બે ત્રણ ચાર સી ફોર હાઇડ્રોજન ગણો ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત સાત ને ત્રણ દસ દસ બરાબર થઈ ગયું સી ફોર એચ ટેન બરાબર ખાલી આપણે અલગ રીતે દર્શાવ્યું છે પણ આ બહુ ઉપયોગી થશે હવે વાત કરીએ એના નામની નામ એટલે કાર્બન કેટલા ચાર તો મિથ ઇથ પ્રોપ અને બ્યુટ શ્રેણી કઈ છે શ્રેણી છે તો કે આલ્કેન બ્યુટ માં આલ્કેન શ્રેણીનો સભ્ય એટલે એન પ્રત્યય લાગે તો બ્યુટેન તો આ થઈ ગયું ચાર કાર્બનવાળા સભ્યનું નામ બ્યુટેન હવે આપણે વાત કરીએ પાંચ કાર્બનવાળા સભ્યની હવે વાત કરીએ પાંચ કાર્બન હોય ત્યારની તો પાંચ કાર્બન મેં એના બંધારણ માટે આપણે પાંચ કાર્બન દર્શાવશું તો દરેક કાર્બનને આપણે છે એ સિંગલ બોન્ડથી છે એકબીજા સાથે કનેક્ટ કર્યા છે બરાબર અહીંયા એકબીજા સાથે પાર્ટનરશિપથી જોડાયેલા છે હવે દરેક કાર્બનની સંયોજકતા કેટલી હોય ચાર હોય એટલે એ કેટલા બોન્ડ બનાવી શકે ચાર બોન્ડ બનાવી શકે તો એક તો એણે ઓલરેડી બનાવેલો છે તો બે ત્રણ ચાર આ કાર્બનના ચાર બોન્ડ થઈ ગયા એવી રીતે આ કાર્બન છે એણે એક ને બે બનાવેલા છે તો આ ત્રીજો ને ચોથો આ કાર્બન એક ને બે બનાવેલ છે ત્રીજો ને ચોથો મિત્રો તમે ખાસ એક વસ્તુ ઓબ્ઝર્વ કરજો જે પહેલો કાર્બન હશે ને એને ત્રણ બોન્ડ ઘટતા હશે અને છેલ્લો કાર્બન હશે ને એને ત્રણ બોન્ડ ઘટતા હશે વચ્ચેનાને બધાને બે બે ઘટતા હશે આ દર વખતે આવું જોવા મળશે આ ખાસ મગજમાં રાખજો એટલે ક્યારેય ભૂલ નહીં પડે બરાબર એટલે આ કાર્બન જોવું તમે એક બે ત્રણ ઘટ્યા અહીં છેલ્લે જોઉં પહેલો ને છેલ્લો અહીં છેલ્લે જોઉં એક બે ત્રણ ઘટ્યા
વચ્ચે બધાય છે એ બે જ ઘટતા છે, આ બે ઘટ્યા બે ઘટ્યા બે ઘટ્યા, એટલે બધાય કાર્બનના ચાર ચાર ઓટોમેટિક સેટ થઈ જાય, પહેલે ને છેલ્લે ત્રણ ત્રણ ઘટતા છે અને વચ્ચે બધાય બે બે, આ મગજમાં ખાસ રાખજો. હવે કાંઈ નહીં, બધા હાઇડ્રોજન આપણે મૂકી દઈએ. ચાલો હાઇડ્રોજન મુકાઈ ગયા, આ થઈ ગયું એનું બંધારણ પાંચ કાર્બનવાળું, બરાબર. જોઈ લ્યો ગણી લઈએ કેટલા કાર્બન છે, પાંચ, એટલે C5 સૂત્ર એની મેળા તૈયાર થાય, પાંચ. હાઇડ્રોજન ગણો, પાંચને પાંચ દસ ને બીજા બે, આ 12 થઈ ગયું. આપણે ગણ્યું, હવે આપણે સૂત્રની અંદર કિંમત મૂક્યા. સામાન્ય સૂત્ર છે આલ્કેન શ્રેણીનું, CnH2n+2 એનના પ્લેસ ઉપર કેટલા મૂકી દેવાના, પાંચ, તો C5H2n, તો એનના પ્લેસ ઉપર આપણે કાર્બનની સંખ્યા મૂકી, તો આ થઈ ગયું C5H, 5 × 10 = 2, એટલે 10 × 2 = 12. તો આ થઈ ગયું સામાન્ય સૂત્ર ઉપરથી બે સરખું, ખ્યાલ આવ્યો. હવે મેં તમને વાત કરી હતી સ્પેશિયલ રીતની, સ્પેશિયલ રીતમાં શું કરવાનું કે દરેક કાર્બનના ગ્રુપ બનાવવાના. તો આ કાર્બન પહેલો એને પકડી અને એની આજુબાજુનું ગ્રુપ બનશે CH3, દરેક બોન્ડ એમનેમ મૂકતા જવાના, આ બોન્ડ આ વચ્ચેનો એમનેમ, પાછો કાર્બન પકડો બીજો, એનું ગ્રુપ આ CH2, આ બોન્ડ એમનેમ, કાર્બન પકડી અને એનું ગ્રુપ બનાવો CH2, આ બોન્ડ એમનેમ, વચ્ચેના બોન્ડ એમનેમ રાખવાના, આ કાર્બન CH2 બોન્ડ એમનેમ, આ કાર્બન છેલ્લો CH3. થઈ ગયા કેટલા કાર્બન, પાંચ, તો આ 1 2 3 4 5 થઈ ગયું C5. હાઇડ્રોજન ગણો, 3 × 2 = 5 × 2 = 7 × 7 × 9 9 × 3 = 12 થઈ ગયું. આ તમને ખાસ આગળ જતા ઉપયોગી બનશે. હવે અહીંથી આપણે નામ ઉપર આવીએ. નામની અંદર છે એ પાંચ કાર્બન છે, પાંચ કાર્બન એટલે મિથ, ઇથ, પ્રોપ, બ્યુટ અને પેન્ટ. તો પાંચ કાર્બન એટલે પેન્ટ. શ્રેણી કઈ છે, આલ્કેન શ્રેણી. આલ્કેન શ્રેણી છે, પ્રત્યય કયો લાગે, એન પ્રત્યય લાગે. નામ શું થાય, પાંચ કાર્બનવાળા આલ્કેનનું જોડી દો બેયને, પેન્ટેન. થઈ ગયું. હવે આપણે વાત આવીએ છ કાર્બનવાળાની. હવે આપણે વાત કરીએ છ કાર્બનવાળા સભ્યની, તો કાર્બનની સંખ્યા 6, બંધારણમાં કેટલા કાર્બન મૂકશું, 6 મૂકી દીધા, 6 કાર્બન. મિત્રો ફરીને એકવાર કરું છું તમને કે આ વસ્તુ છે એ ગોખવાની નથી, સમજવાની છે. હું કરું છું એ વસ્તુ, ખાલી તમે જોતા જાઓ, એક પછી એક સ્ટેપ ફોલો કરશો, બહુ ઇઝીલી આ વસ્તુ તમને આવડી જશે. ગોખવા જશો તો આગળ જતા છે એ ખૂબ તકલીફ પડશે, આગળ જતા ખૂબ ગૂંચવણ ઊભી થશે, બરાબર. આ છે એ બેઝ છે, બરાબર, એટલે બેઝ ખાસ તમે શીખજો. 6 કાર્બન શું કરું છું, હું 6 કાર્બન લખું છું, બધાની વચ્ચે સિંગલ બોન્ડ એક બંધ કરું છું. દરેક કાર્બન છે એ 4 બંધ બનાવી શકે, એની સંયોજકતા 4 છે માટે. તો આ કાર્બન તમે જુઓ, એણે એક બોન્ડ બનાવ્યો છે, એક બંધ. કાંઈ ખબર ન પડે તોય મેં તમને શીખવાડ્યું કે પહેલો અને છેલ્લો અહીંયા 3 ઘટતા હશે, બરાબર. એટલે અહીંયા પહેલો છે તો અહીં 3 ઘટશે, છેલ્લો છે ત્યાં 3 ઘટશે, એટલે અહીંયા 3 બંધ મૂકી દેવાના, અહીંયા 3 મૂકી દેવાના, વચ્ચે બધે 2 2 1 2 1 2 1 2 1 2, આમ, બરાબર. એમ ન ખબર પડે તો ગણીને તમે કરો, અહીંયા એક બોન્ડ છે આ કાર્બન પાસે, તો આ બીજો, ત્રીજો અને ચોથો, બરાબર. છેલ્લે તમે જો આની પાસે એક બોન્ડ છે, તો આ બીજો, ત્રીજો અને ચોથો, વચ્ચે બધે જો આ 2 છે, તો આ 2 ઘટે, 4 થઈ ગયા. આ કાર્બન પાસે 2 છે, 1 × 2 = 2 ઘટે, થઈ ગયા 4. આ કાર્બન પાસે 2 છે, 2 ઘટે, થઈ ગયા 4. આ કાર્બન પાસે 2 છે, 2 ઘટે, થઈ ગયા 4. આ મિત્રો એક ટ્રીક છે, તમે ખાસ સમજજો. હવે બધે છે એ શું કરવાનું છે, તમારે હાઇડ્રોજન મૂકી દેવાના છે, એટલે વાત થઈ ગઈ પૂરી. તો આ શું થઈ ગયું, 6 કાર્બનવાળું તમારું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું. હવે આપણે વાત કરીએ એના સૂત્રની, ગણી લ્યો 6 કાર્બન છે, તો કે હા C6. હાઇડ્રોજન કેટલા છે, તો કે ઉપર 6 નીચે 6 અને બે બાજુ 1 1, એટલે 6 × 6 = 12 × 2 = 14 થઈ ગયું. કેલ્ક્યુલેશન તમે કરો તો CnH2n+2 આ એનું સામાન્ય સૂત્ર, એનના પ્લેસ ઉપર મૂકશું કાર્બનની સંખ્યા, તો એના પ્લેસ ઉપર આપણે મૂકી દઈએ કાર્બનની સંખ્યા. કાર્બનની સંખ્યા કેટલી છે, 6 છે, મૂકી દીધી 6, એના પ્લેસ ઉપર મૂકવાની, એટલે C6 6 × 12 = 2, તો C6H14 થઈ ગયું. 2 હરખું, તો આ થઈ ગયા અને સામાન્ય સૂત્ર ઉપરથી એની તારવણી. હવે આપણે વાત કરીએ, મેં તમને વાત કરી હતી એક સ્પેશિયલ રીતની, સ્પેશિયલ રીત છે આગળ જતાં તમને ઉપયોગી બનશે.
શું કરવાનું, એક એક કાર્બનનું ગ્રુપ જો, આ પહેલો કાર્બન તો જો CH3, પછી બીજો કાર્બન CH2, વચ્ચેનો બોન્ડ એમનો CH2, વચ્ચેનો બોન્ડ એમનો, આ કાર્બન ત્રીજો MiCH2, આ કાર્બન જો, સોરી આ બોન્ડ જો એમનો, આ કાર્બન CH2, બોન્ડ છે એમનમ રાખશું, ફરીથી CH2, બોન્ડ છે એમનમ રાખશું, આ થશે આ છેલ્લા કાર્બનનું થશે CH3. મિત્રો આ છે આખે આખું તમે કેલ્ક્યુલેશન કરો તો C6H14 જ થશે. 6 કાર્બન, 1, 2, 3, 4, 5, 6, હાઇડ્રોજન 14, 3, 5, 7, 9, 9, 2, 11, 3, 14 થઈ ગયું. મિત્રો આ બનાવવા માટેની પણ એક ટ્રીક છે, બરાબર. એમાં તમારે શું કરવાનું છે, કશું નથી કરવાનું, આગળ CH3 આવશે ને પાછળ CH3 આવશે, વચ્ચે બધે CH2 આવશે, જોઈ લ્યો તમે, બરાબર. અહીંયા પણ તમારે ધ્યાન શું રાખવાનું, કાર્બનની સંખ્યા ધ્યાન રાખવાની. કાર્બન કેટલા છે, 6, એટલે 6 કાર્બન થવા જોઈએ, 1, 2, 3, 4, 5, 6, બરાબર. 6 કાર્બન થવા જોઈએ, એમાં પહેલું અને છેલ્લું, એટલે કે પહેલું અને છઠ્ઠું ત્યાં CH3, વચ્ચે બધે CH2. આંખ બંધ કરીને લખી નાખશો, વચ્ચે બધે સિંગલ બોન્ડ મૂકીને, એટલે આ છે આ સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય, બરાબર. હવે માની લો તમને કોઈ એમ કે 7 કાર્બનવાળું તમારે આવું સૂત્ર બનાવવું હોય તો શું કરવાનું, તો કે 7 કાર્બનની અંદર આગળ CH3 ને પાછળ CH3, મગજમાં શું રાખવાનું, કાર્બન કેટલા છે, 7, બરાબર. તો પહેલા અને 7મા ક્રમ ઉપર CH3, તો પહેલો અને 7મો આવી ગયો, તો વચ્ચે કેટલા ઘટે, 5 ઘટે, ને બધે શું મૂકી દેવાના, CH2, સિંગલ બોન્ડ કરતા જવાના. બીજું આવ્યું, પછી આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું, થઈ ગયું. તો હવે જોઈ લો 7 કાર્બન થઈ ગયા, 1, 2, 3, 4, 5, 6, 7 થઈ ગયા. તો હવે અહીંયા પહેલાં CH3 ને છેલ્લે CH3, વચ્ચે બધે CH2, આખે આખું CH2, બધે સિંગલ બોન્ડ, થઈ ગયું. એટલે આ જ પેટર્ન છે. આ 6ની આગળ તમે 5વાળું જોયું હતું, બરાબર. તો 5વાળામાં શું હતું, આગળ CH3, પાછળ CH3, તો પહેલાં અને 5મા ઉપર CH3, વચ્ચે બધે CH2, સિંગલ બોન્ડ કરતા જવાના, થઈ ગયું. 1, 2, 3, 4, 5 કાર્બન થઈ ગયા, આગળ CH3, પાછળ CH3, વચ્ચે બધે CH2, થઈ ગયું. તો આ સ્પેશિયલલી, બરાબર, આ એની ટ્રીક હતી. તો આવી રીતે પણ તમે કરી શકો, બાકી આવી રીતે ગ્રુપ બનાવીને પણ તમે કરી શકો. અને આ બધું કરવામાં છે આપણે આનું નામ બનાવવાનું રહી ગયા. તો નામ છે એ જોઈ લઈએ, 6 કાર્બનવાળું, તો 6 કાર્બનવાળું નામ શું થશે, મીથી પ્રોબ્યુટેન્ટ હેગ્સ. તો હેગ્સ, બરાબર, હેગ્સ સાથે શ્રેણી આલ્કેન, એટલે એન, એ 6 કાર્બનવાળા સભ્યનું નામ થશે હેક્ઝેન, બરાબર. તો મિત્રો આ આપણે વાત કરી કાર્બનના પ્રથમ 6 સંતૃપ્ત સંયોજનોની, બરાબર. હવે છે એ આપણે આ 6 એકવાર એક સાથે જોઈ લઈએ, એટલે જે કાંઈ પણ ડાઉટ હોય એ બધા ક્લિયર થઈ જાય, બરાબર. તો મિત્રો ફટાફટ આપણે આ બધાને એકવાર એક સાથે જોઈ લઈએ. પહેલાં આપણે વાત કરીએ કાર્બનની સંખ્યાની, તો આપણે 6 સ્ટ્રક્ચર જોવા છે, એટલે 6 આપણે નંબર લખી નાખ્યા કાર્બનની સંખ્યા, 1, 2, 3, 4, 5, 6. નામ, તો કે આપણે કેની વાત કરીએ છીએ, તો કે આપણે આલ્કેન શ્રેણીની વાત કરીએ છીએ. આમાં આલ્કેન શ્રેણીની વાત આવે એટલે કે સંતૃપ્ત સંયોજનોની વાત કરીએ છીએ. તો એની અંદર એક કાર્બન હોય તો મેં તમને કીધું હતું મિથ, 2 કાર્બન હોય તો ઇથ, 3 હોય તો પ્રો, 4 હોય તો બ્યુટ, 5 હોય તો પેન્ટ, 6 હોય તો હેગ્સ. આ કાર્બનની સંખ્યા પ્રમાણે એના નામ. શ્રેણી કઈ છે, આલ્કેન શ્રેણી, એટલે પ્રત્યય કયો લાગશે, એન, બધે પ્રત્યય એન લાગશે. કારણ, તો કે શ્રેણી કઈ છે, આલ્કેન શ્રેણી. તો આલ્કેન શ્રેણી છે, હવે આ તમે જોઉં નામ, તો એક કાર્બનવાળો જે સભ્ય બનશે એનું નામ થશે મિથેન, આનું થશે ઇથેન, આનું થશે પ્રોપેન, આનું થશે બ્યુટેન, આનું થશે પેન્ટેન, આનું થશે હેક્ઝેન. મિત્રો એક સાથે તમને ઝડપથી રિવિઝન કરાવું છું, બીજું કાંઈ નથી. હવે આ જે તમે સૂત્ર છે એ તમે જો, પહેલું એક જ તમે બનાવો, બાકી બધા એની મેળે બનશે. તમે જો પહેલું છે એ શું છે, આ એનું સામાન્ય સૂત્ર છે આલ્કેન શ્રેણીનું, CnH2n+2. તો અહીંયા એક છે એ આપણે એનના પ્લેસ ઉપર મૂકીએ, તો શું થશે, એનના પ્લેસ ઉપર એક મૂકો,
एन ने प्लेस ऊपर एक मूको प्लस टू आ एक मूकी दीदो शू थे सी वन बे एकू बे बे ने बे चार सी एच फोर तो पहलू बेनू सी एच फोर हमें बाकी बदा में शूँ करवानू तो कि आ सूत्र है यू स्ट्रक्चर तमे समझो तो कि सूत्र शूँ कहवा मागे तो कि कार्बनो जो आ एन है तो कार्बन की संख्या है एना करता हाइड्रोजन की संख्या है य डबल करता बे वधारे छे अहीं तमे एन जो अहीं जेटला एन हशे एना करता अहीं बे गणा एन हशे टू एन छे अहीं एन छे एना करता अहीं डबल करता प्लस बे एटले बे वधारे छे बराबर अहीं पांच हशे तो अहीं पांच करता बमणा एटले पांच दू दस वत्ता बे एटले बे वधारे हशे ख्याल आव्यो आनुं स्ट्रक्चर तमे समजो ने एटले तमने ख्याल आवी जाय कि आना करता अहीं जे कार्बननी संख्या हशे एना करता हाइड्रोजन डबल करता बे वधु हशे ख्याल आव्या એટલે કાર્બનની સંખ્યા હશે ને એના કરતાં હાઇડ્રોજનનો ડબલ કરીને બે વધારી દેવાના તો પહેલું તમને આવડી ગયું સી એચ ફોર હવે શું કરવાનું કાર્બન કેટલા થશે બીજામાં બે કાર્બન થશે બરાબર હાઇડ્રોજન કેટલા તો કે આને ડબલ કરી એટલે ચાર એમાં બે વધારે દેવાના છ થઈ ગયા સી ટુ એચ સિક્સ હવે આગળ છે આપણે જોયું હતું ને એ તમે જોઈ લેજો હવે ત્રણ કાર્બન થાય તો હાઇડ્રોજન કેટલા થાય ડબલ કરી એટલે આને ડબલ છ એનાથી બે વધારે એટલે આઠ થઈ ગયા ડબલ કરીને બે વધારે હવે ચાર કાર્બન થશે એનો હાઇડ્રોજન કેટલો થશે તો કે હાઇડ્રોજન એના ડબલ કરો આઠ એના કરતાં બે વધારે પાંચ કાર્બન થશે હાઇડ્રોજન કેટલા ડબલ કરો દસ એનાથી બે વધારે બાર બરાબર સી ફાઈવ એચ ટ્વેલ્વ હવે છ કાર્બન હાઇડ્રોજન કેટલા ડબલ કરો બાર બે વધારે થઈ ગયું આ આખા આખા થઈ ગયા સૂત્રો બધાય બહુ ઇઝીલી બરાબર આ એક ટ્રીક છે મિત્રો ડબલ કરીને બે વધારે કાર્બનની સંખ્યાના કરવાના એટલે તમને સૂત્ર મળી જાય બંધારણમાં શું હતું તો કે એક કાર્બન ચાર વેલેન્સી હાઇડ્રોજન આ પહેલું બંધારણ હતું સી એચ ફોર આપણે કીધું હતું પછી બે કાર્બન હાઇડ્રોજન મૂકી દો થઈ ગયું આ ત્રણ કાર્બન ફરીથી આ બધા બોન્ડ અહીં બનાવી નાખો હાઇડ્રોજન મૂકી દો આ એનું સ્ટ્રક્ચર મિત્રો ગોખવાની કોઈ વસ્તુ નથી બહુ ઇઝીલી બને છે ચાર કાર્બન છે તો ચારેય વચ્ચે સિંગલ બોન્ડ બધે શું મૂકી દેવાના બોન્ડ કાંઈ ખાલી ન વધવું જોઈએ બધે હાઇડ્રોજન મૂકી દો છે બહુ ફટાફટ બને છે પાંચ કાર્બન એક બે ત્રણ ચાર પાંચ બધાય કાર્બનની વેલેન્સી ચાર ચાર બોન્ડ બનાવી શકે એક બનાવેલો છે મેં તમને કીધું હતું પહેલાં ને છેલ્લા ત્રણ ત્રણેય છે ખાલી બોન્ડ બાકી બધાય બે બે છે બધાય શું મૂકવાનું હાઇડ્રોજન મૂકવાનું બની ગયું છેલ્લે છ કાર્બન એક બે ત્રણ પાંચ ને છ શું કરવાનું પહેલાં ત્રણ બોન્ડ ખાલી હશે તમે જો કાર્બનના ચાર અહીંયા કાર્બનના ચાર ત્રણ ખાલી પડે વચ્ચે બધે બે બે ખાલી હોય બધે શું મૂકી દો હાઇડ્રોજન મૂકી દો તો થઈ ગયું મિત્રો ચારથી પાંચ મિનિટમાં છે આખા આખા કાર્બનના છ છ સભ્યો એના નામ સૂત્ર અને એના બંધારણ આવી રીતે તમે પ્રિપેર કરી શકો તો મિત્રો આ આખી આખી વાત હતી કાર્બનના સંતૃપ્ત સંયોજનના પ્રથમ છ સભ્યોની આશા છે કે તમને છે આ આખી આખી વસ્તુ છે એ ડિટેલમાં સમજાઈ ગઈ હશે જો વિડીયો છે એ પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઇક કરો કમેન્ટ કરીને મને જણાવજો કે આ વિડીયો છે એ તમને કેવો લાગ્યો આની ટ્રીક છે એ તમને કેવી લાગી અને હજુ સુધી ખાસ તમે આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો બાજુનું બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો જેથી કરીને આવા અગત્યના એજ્યુકેશનલ વિડીયો તમારા સુધી પહોંચતા રહે તો બસ મિત્રો આજ માટે આટલું જ ફરીથી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી મને આપશો રજા આવજો